रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः बोलो श्री स्वामीनारायण भगवान ने श्री हरे कृष्ण महाराज ने जय श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब हेत थी जय श्री स्वामीनारायण। श्री हरि चरित्रामृत सागर पूर चौथु तरंग 39 ખાંભડા ગામમાં ભગવાન શ્રીહરિએ કરેલી અદ્ભુત વાતો આ તરંગમાં આપણે શ્રવણ કરીશું। તે હી ગામ કે જબ સબ ભાવિક દેખે અપાર શ્રી હરિ બાત કરન લગે મોક્ષ કે દ્વાર દેખાય દ્વાર श्री हरि बात करन लगे मोक्ष के देखाए द्वार मोक्ष के देखाए द्वार। ये खांभड़ा गामना अपार भावना वाला लोगों ने जोईने श्री हरिए तेमनी आगळ कल्याणकारी वातो कहेवानुं कहीने मोक्षनुं द्वार देखाड्युं। એ વાત પણ સાચી હા, બૃતે સ્નિગ્ધાય શિષ્યાય ગુરવઃ ગુહ્યમપ્યુત। ભાવ વિનાના માણસ પાસે ભગવાન કે ભગવાનના એકાંતિક સત્પુરુષ હૃદય ખોલીને વાત નથી કરતા। ખપ વિના ના જીવ આગળ મોટા પુરુષો રહસ્યનું ઉદ્ઘાટન નથી કરતા અને કરવું પણ ન જોઈએ। શાસ્ત્ર પ્રમાણે સુપાત્રને જોઈને મોટા પુરુષો હૃદય ખોલીને વાતો કરે છે। તેહી ગામ કે જબ સબ ભાવિક દેખે અપાર અપાર ભાવના વાળા શ્રી હરિ બાત કરન લગે મોક્ષ કે દેખાય દ્વાર મોક્ષનું દ્વાર એની વાત મહારાજે કરી। કલ્યાણનો દરવાજો બતાવ્યો, આત્યંતિક કલ્યાણની ચાવી બતાવી। શું વાત મહારાજે કરી સાંભળી આપણે। ભગવાન શ્રીહરિએ જે વાત કરી છે સદગુરુ મુક્તાનંદ સ્વામી તો મહારાજની સાથે જ છે। સ્વામીએ આ વાતો ઝીલી છે અને સ્વામીના મુખમાંથી પ્રગટ થયેલી એવી ને એવી વાતો સદગુરુ આધારાનંદ સ્વામીએ આ ગ્રંથમાં નોંધી છે। આ દુનિયામાં જે લોકો પાપરૂપ અધર્મ કરે છે તે લોકો જમપુરીમાં અત્યંત અને અપાર દુઃખોને પામે છે, મહારાજે આ વાત કરી છે। અધર્મ પાપ હે કરત જન યહ લોક મે જોય જમપુર સો દુઃખ પાવહે અતિ અપાર હે સોય અધર્મ પાપ હી કરત જન યહ લોક મે જોય। આ લોકમાં જે અધર્મ કરે છે પાપ કરે છે જમ પુરુષો દુઃખ પાવ હે અતિ અપાર હે સોય। એક એક પલનો એક એક કર્મનો હિસાબ લેનાર કોઈક ઉપર બેઠો છે,
અભિમાનને વશ થઈ જીવ ભગવાનને ભૂલી જાય છે. ભગવાનની થોડી કૃપા ન પચાવી શકનારા જીવો પાપ કરવામાં એવા ઉન્મત્ત બને છે, એના પરિણામે અપાર અને અત્યંત યમપુરીના દુઃખો ભોગવવા પડે છે. એક નાની વાત આજે કરીશ, વચ્ચે મેં એકવાર ઉપાડી પણ વાત અધૂરી રહી ગઈ. તમે બધા સારા શ્રોતાઓ છો, પ્રબુદ્ધ અને વિચક્ષણ શ્રોતા એવા હોય કે સંતોને યાદ કરાવી દે. એક બે ભક્તો એવા છે ક્યારેક મને ફોનમાં વાત કરે, સ્વામી આજે તમે આ વાત અધૂરી રહી ગઈ એવું લાગે છે. રાજકોટ ગુરુકુલના શાસ્ત્રીજી મહારાજ, એમની પાસે એક બ્રાહ્મણ આવતા, ખૂબ સારા પવિત્ર બ્રાહ્મણ. એ બ્રાહ્મણ, એમણે શાસ્ત્રીજી મહારાજને આ વાત કરી. શાસ્ત્રીજી મહારાજે આ વાત ઘણીવાર સભામાં કરી, સદવિદ્યા માસિકમાં પણ આ વાત છપાઈ ચૂકી છે. કઈ વાત? એ બ્રાહ્મણ, એમનું નામ પણ છે ઇતિહાસમાં, આ અતિ પવિત્ર બ્રાહ્મણ એમ કહેતા, મારા ગુરુજીએ આ વાત મને દરેક સારા માણસોને કહેવા માટે આજ્ઞા કરી છે, એટલે મને જે સારા સંત મળે, સારા સદગ્રહસ્થ મળે, એ બધાને હું આ વાત કરું છું. સ્વામીજી આપ પણ આ વાત સાંભળો. શું વાત કરતા? એક ગામમાં બે મિત્રો, ગરીબી એવી ઘર કરી ગયેલી, આખો દિવસ રળે છતાં માણ માણ ખાવાનું મળે, ગરીબીના દુઃખથી થાકી વતનનું ગામ છોડી, એ સમયમાં વિદેશ એટલે મુંબઈ ગણાતું, વિદેશ સુધી પહોંચ્યા, મુંબઈ સુધી પહોંચ્યા. ઠાકોરજીને કરવું, સારો એવો વેપાર થયો. એ જમાનામાં 90,000 રૂપિયા કમાણા, આવો મોટો માલ, જિંદગીમાં 5 રૂપિયા જોયા ન હોય ને આટલા બધા રૂપિયા એક સાથે મળી જાય ને જોઈ લીધા. બંને મિત્રો રાજી થઈ ગયા, આખી જિંદગી બેઠા બેઠા ખાશું તો એ ખૂટે એમ નથી, હવે શું કામ વિદેશ રહેવું. પરિવાર યાદ આવ્યો, ગામ યાદ આવ્યું, ઘર યાદ આવ્યું. બંને મિત્રોએ નક્કી કર્યું કે આપણે હવે આ બધું બંધ કરી ઘરે જઈએ, પછી સારું લાગશે તો આવશું, નકર ત્યાં. એ સમયમાં સંતોષી માણસો હતા, એટલે બધું બંધ કરી એક સારામાં સારી હોટલમાં રોકાણા, કારણ કે પૈસો અઢળક આવેલો કે હવે અત્યાર સુધી દુઃખ ભોગ્યું, હવે શું કામ દુઃખ ભોગવીએ. એવી વિલાસી વૈભવી હોટલમાં રોકાણા. પેલા પુરુષનું મન રાત્રે બગડ્યું, 90,000 રૂપિયા બે ભાગ થશે એટલે સીધા અડધા, એના કરતા કોઈને ખબર છે નહીં અમે ક્યાં છીએ, કોઈ શોધવા આવવાનું નથી. પોતાના અતિ વિશ્વાસુ અંગત મિત્રને હોટેલમાં રાત્રે ને રાત્રે મારી, રાત્રે ને રાત્રે પૈસાની પોટલી લઈને બે ભાગી ગયા. હવે ત્યાં કોણ એને શોધવા આવે, એનો પુરાવો પણ શું મળે? વર્ષો પહેલાની સત્ય ઘટના. પોતાના ગામ આવ્યા, લગ્ન થયા, દીકરાઓ થયા. એક દીકરો એ જમાનામાં દીકરાને વિલાયત ભણવા મોકલ્યો, સત્ય ઘટના છે સાંભળજો. દીકરો ભણી ગણીને તૈયાર થઈને આવ્યો, દીકરાના લગ્ન માટે તૈયારી થાય, લગ્ન લેવાય, લગ્ન પણ નક્કી થયા, સામેનું ઘર પાત્ર પણ એવું સરસ. એટલા બધા આનંદના દિવસો નજીક આવે છે, એકને એક દીકરો, અઢળક સંપત્તિ હતી. એવામાં બન્યું એવું, દીકરો એવો બીમાર પડ્યો, એવો બીમાર પડ્યો, દીકરાના ખર્ચની પાછળ એટલો બધો દીકરોનો ખર્ચ થઈ ગયો, ઘર પરિવાર જમીન બધું કાઢવા મળ્યા તો પણ દીકરો સાજો ન થયો. એ દીકરાને મુંબઈ ખસેડવો પડ્યો, દવાખાનામાં, એ જમાનામાં મુંબઈ ખસેડ્યો. દીકરાનો છેલ્લો શ્વાસ ઘૂંટાય છે, બધાને લાગ્યું હવે દીકરો બચશે નહીં. એનો બાપ ત્યાં બાજુમાં બેઠો છે, હાથ પકડી ધ્રુસકે ધ્રુસકે રડે છે બાપ. અને ત્યારે દીકરાનો ચહેરો બદલી ગયો, દીકરાનો અવાજ બદલી ગયો, દીકરાની આંખો બદલી ગઈ. થોડી વાર, ઘડી બે ઘડી, એ દીકરો દીકરો મટી પેલો મિત્ર બની ગયો. યાદ છે આ ગામમાં તમે મારી સાથે શું કર્યું? યાદ છે? આપણો હિસાબ પૂરો થાય છે,
હવે બાકીનો હિસાબ ઠાકોરજી ચૂકવશે, હું જાઉં છું. આમ કહીને પેલો માણસ મરી ગયો. કોણ હતો એ? એનો જે મિત્ર હતો, એ જ મિત્ર એનું જે લેણું હતું એ લેવા માટે આવેલો, એ તો મરી ગયો. અને આને એટલો બધો આઘાત લાગ્યો કે મેં કેવા કર્મ કર્યા, આ પાપે હું આ દુઃખ ભોગવું છું અને હજી મારે ભોગવવું પડશે. એ મુંબઈ આવ્યો હતો દીકરાની સાર સંભાળ કરવા માટે. દીકરાએ તો પ્રાણ છોડ્યો, પણ આને એટલો બધો આઘાત લાગ્યો, એ આઘાતમાં ને આઘાતમાં એણે પણ સંસાર છોડી દીધો. ક્યાં ગયો કોઈને ખબર ન પડી. એ ભટકતો ભટકતો સાધુ બન્યો. એ જ સાધુ એક સારા સંત બન્યા. એ જ સંત આ બ્રાહ્મણના ગુરુ થયા. આ બ્રાહ્મણ અતિ નજીકનો નિકટનો હોવાને કારણે રડતા રડતા એ બ્રાહ્મણ પાસે એમણે પોતાની સત્ય ઘટના કહી અને કીધું, તને યોગ્ય ને સુપાત્ર જાણી આ વાત કરું છું. જે કોઈ સારા સજ્જન માણસો મળે બધાને તું આ વાત કરજે અને એટલું જ કહેજે કે પાપથી સાવધાન રહે. પાપથી, અંધારામાં કરેલું પાપ એનું પણ અંજવાળામાં ફળ ભોગવવું પડે છે. અંધારામાં કરેલું પાપ એનું પણ અજવાળામાં ફળ ભોગવવું પડે છે. એકાંતમાં કરેલું પાપ એનું પણ જાહેરમાં ફળ ભોગવવું પડે છે. મહાત્મા ગાંધી આત્મકથામાં લખે, આખો પ્રસંગ છે બાપુનો, જેણે વાંચી હશે એને ખબર હશે. ખાનગીમાં મને ઘણો આગ્રહ કરવા છતાં, શબ્દો જોજો, હા, બાપુના શબ્દ બોલું છું, ખાનગીમાં મને ઘણો આગ્રહ કરવા છતાં જે કામ હું જાહેરમાં ન કરી શકું એવું કામ મેં ખાનગીમાં પણ ક્યારેય નથી કર્યું. એના પરિણામે આવું મીઠું ફળ હું ભોગવું છું. મીઠા ફળ બધાને ગમે છે, પણ એ મીઠા ફળ જે ઝાડને આવે છે ને, એ ઝાડ ધર્મનું છે, એ ધર્મનું ઝાડ ઉછેરવું કોઈને ગમતું નથી. ખાંભડા ગામના અતિ ભાવવાળા જીવો આગળ ભગવાન શ્રીહરિએ કેવી વાત કરી જુઓ. અધર્મ પાપ હે કરત જન યહ લોક મે જોય, જમ પુરુષો દુખ પાવ હે અતિ અપાર હે સોય. અપાર અને અત્યંત દુઃખોને ભોગવે છે. એક એક માણસના ઉપર કેટલું બધું પાપ ભર્યું હોય છે તેનો કોઈ પાર દેખાતો નથી, પરંતુ તેને જેવો લગારે જોતા નથી એ માણસના સમાન બીજું કોણ અજ્ઞાની છે. કેટલાય યુગના અજ્ઞાનને ટાળવા ભગવાને માણસનું શરીર આપ્યું છે, પણ મનુષ્યને જ્યારે શુદ્ધ જ્ઞાન મળે છે ત્યારે જ અજ્ઞાનનો નાશ થાય છે. મહારાજની આ નાની વાત પણ સમજવા જેવી છે. આટલું બધું પાપ કરે છે છતાં એને દેખાતું નથી, આનાથી મોટું અજ્ઞાન બીજું કયું અજ્ઞાન બોલો. જોનારો બધું જુએ છે, રૂપને કુરૂપને અવસ્થાને ગુણને દોષને બધું જુએ છે. જોનારો બધું જુએ છે પણ પોતાની જાતને જોતો નથી. મહારાજ એમ કહે, એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂરખમાં અતિશય મૂરખ છે, ઘેલામાં અતિશય ઘેલો છે, નીચમાં અતિશય નીચ છે. પાપ કરે છે અને પાછું એને દેખાતું નથી, હવે એને પાપમાંથી પાછો કેમ વાળી શકાય? અને આ જ અજ્ઞાન છે. આ અજ્ઞાન એ ક્યારે ટળે છે? શુદ્ધ જ્ઞાન પ્રગટ થાય ત્યારે. અને શુદ્ધ જ્ઞાન ક્યારે પ્રગટ થાય છે? અજ્ઞાન ટળે ત્યારે. આપણા સંતો એક દ્રષ્ટાંત આપતા, માયાની ઝાળ કેવી છે, અજ્ઞાનની ઝાળ કેવી છે. માયાનું સ્વરૂપ અજ્ઞાન છે,
અજ્ઞાનની જાળ કેવી ફેલાયેલી છે એનું એક દ્રષ્ટાંત છે, ધ્યાનથી સાંભળજો. આજે બપોરે ભરતભાઈ મેનપુરાવાળા બેઠા હતા, એને બે વાત કરી મને, એટલે મારે પછી આ વાત નીકળેલી. એક સારા સજ્જન સદગ્રસ્તના ઘરે એના જૂના મિત્રો મહેમાન થયા. વર્ષો પછી આવેલા આ મહેમાનોને જોઈ એ ગ્રહસ્થ અતિ રાજી થયા. ઘરની સ્ત્રીને એટલે પત્નીને કહ્યું કે આજે સારી વાનગી કંઈક બનાવો, આટલા બધા મોંઘેરા મહેમાનો આવ્યા છે, સારું જમાડવું છે. ઘરની નારી એવી નઠારી, એટલે એણે વિચારીને કહ્યું કે કામ કરો, ઘરમાં સીધું છે નહીં, તમે સીધું લાવી દો તો હું સારું બનાવું. પુરુષને સીધું લાવવા માટે મોકલ્યો. ઘી તેલ વગેરે સીધું લેવા પુરુષ જાય, પાંચ મહેમાનો બહાર બેઠા છે, સ્ત્રી ઘરના અંદર ના રૂમમાં રસોઈ બનાવે છે. પુરુષ નીકળી ગયો. આ બાજુ નારીએ રડવાનું ચાલુ કર્યું, પોક મૂકીને. એ રડે છે ત્યારે બહાર બેઠેલા મહેમાનો એ ચિંતામાં પડ્યા, ઘરમાં કોઈ પુરુષ છે નહીં, બેન એકલા છે, આટલું બધું રડે છે, ચાલો આપણે તપાસ તો કરીએ, આપણાથી થાય તો કંઈ મદદ કરીએ. પેલા મહેમાનો આવી દૂરથી પૂછે, બેન તમે આટલું બધું રડો છો, અમે બેઠા છીએ, કંઈ મુસીબત, કંઈ આફત, શેની તકલીફ છે, બોલો બોલો શું છે? ત્યારે પેલી સ્ત્રી રડતી રડતી એમ કહે, હું મારું નથી રડતી, હું તો તમારું રડું છું. અમારું કેમ? એટલા માટે અમારા ઘરે જે મહેમાન આવે ને, તમારી જેમ ખાટલો ઢાળે બેસારે, હમણાં સિદ્ધ શીરા શીરા વગેરે બનશે એટલે તમે થોડી વાર બેસો, એમ કહીને આ તમારા મિત્ર છે ને એ સીધું લેવા જાય અને પછી 10 હાંબેલાવાળા માણસને લઈને આવે અને મહેમાનોને મારી મારીને એવા કૂટી નાખે કે જિંદગીમાં પછી ઘરનું આંગણું ચડે નહીં. આમ ઘણા મહેમાનોના હાડકા ભાંગી નાખ્યા છે ને, આજે તમારો વારો. મહેમાનોના તો રૂવાડા ઊભા થઈ ગયા, ધ્રુજવા લાગ્યા, શું વાત કરો, એટલે રડું છું, તમારું રડું છું. મહેમાનો ડરી ગયા. ખરેખર આ તો અજાણ્યા ગામમાં છીએ આપણે, આપણને બચાવે કોણ? હવે શું કરીએ? જો એ આ બાજુ ગયા છે દુકાનમાં સીધું લેવા માટે, તમારે બચવું હોય તો આ બાજુ ભાગો. પાંચે પાંચ મહેમાનો મુઠ્ઠી વાળી આ દિશામાં ઉપડ્યા, ભાગ્યા, ભગવાને બચાવ્યા. થોડી વાર થઈ પેલો પુરુષ ઘી તેલ વગેરે લઈને આવે, ઘરના આંગણામાં મહેમાનો જોયા નહીં, ખાટલા બધા ખાલી હતા. પૂછ્યું, મહેમાન ક્યાં ગયા? અરે મેં ઘણો આગ્રહ કર્યો છતાંય તો જતા રહ્યા. પણ કેમ જતા રહ્યા? એ લોકો 10 સાંબેલા માગતા હતા. અરે ગાંડી સાંબેલા માગે તો લઈ આવી, બાજુમાં મગનભાઈ છગનભાઈ બધાને ત્યાં લઈ આવતા, પણ હું સાંબેલા લેવા જાઉં કે રસોઈ કરું? અરે પણ હજી જો એ નજીક જ છે, તમે જાઓ સાંબેલા લઈને જાઓ તો પાછા આવશે. આને એમ થયું કે મહેમાનોને કંઈક જરૂર છે સાંબેલાની. બાજુમાં 3-4 ઘર ફરી સાંબેલા ભેગા કરી અને બધા માણસોને મિત્રોને સાથે લઈ કીધું, સાંબેલા લઈને આવો, મારા મિત્રોને પાછા વાળીએ. હવે 10 જણા સાંબેલા લઈને હનુમાનજીની ગદાની જેમ ઉપડ્યા અને પેલા 5 મહેમાનો આગળ ભાગે છે અને પાછું વળીને જોયું કે આ તો આવ્યા ગદા લઈને. દાદા આ બૂમ પાડે, ઉભા રહેજો ઉભા રહેજો, આ સાંબેલા તમારા માટે લાવ્યા છીએ. હવે ઉભા રહી ખરા. મુઠ્ઠી વાળીને એવા ભાગ્યા એવા ભાગ્યા, ભાગતા જાય અને પાછા કહેતા જાય કે આ તો સ્ત્રીનો ઉપકાર, કે એ સ્ત્રી આપણને વાત કરી, જો ન કરી હોત ને તો આજે આ સાંબેલાનો આપણે ભોગ બનવું પડત. હવે તમે મને કહો, આ મહેમાનોને કોણ સમજાવે કે આ સ્ત્રીએ જે વાત કરી છે ખોટી છે? કોણ સમજાવે? મહેમાનના મનમાં તો એક જ ગ્રંથિ છે, શું? સ્ત્રીએ જે વાત કરી પુરવાર થઈ ગઈ, પ્રૂફ થઈ ગઈ, સાંબેલા જોઈ લીધા એને તો. અને આ પુરુષ સાચો છે તો એ કેવો લાગવાનો? એને માયાની જાળ આવી છે, સત્ય પૂરેપૂરું અસત્ય બની જાય અને અસત્ય એ પૂરેપૂરું સત્ય બની જાય. ઉત્તર ભારતના સંતો બહુ પ્રસિદ્ધ દ્રષ્ટાંત આપતા, દાદા અજ્ઞાનને સમજવું ને એ જ અઘરું છે,
હું ઘણી વાર કથામાં કહું છું, ભગવાનને ઓળખવા એટલા અઘરા નથી જેટલી માયાને ઓળખવી અઘરી છે. સન્નાપ્ય સન્નાપ્ય ભયાત્મિકાનો, ભિન્નાપ્ય ભિન્નાપ્ય ભયાત્મિકાનો. જ્ઞાન પ્રગટાવવું એ એટલું અઘરું નથી, અજ્ઞાન ટાળવું એ બહુ અઘરું છે. સત્પુરુષને ઓળખવા એ એટલા અઘરા નથી, અસત્પુરુષને ઓળખવાને એ વધારે અઘરા છે. કાલે આપણે ભોજાચરણની વાત સાંભળી હતી ને, ભોજા ભગત ગામોગામ જતા, ભગવાનની વાતો કરતા, સાધુને ઓળખવાની વાતો કરતા, અને લોકોને સત્યનું જ્ઞાન આપી અસત્ય ઓળખાવી દેતા, અને એના જ કારણે અધર્મી બાવાઓ ડરી ગયા, ભોજા ભગતને માર્યા, કાંડું કાપી નાખ્યું, હાથ તોડી નાખ્યો. ઉત્તર ભારતના સંતો એક દ્રષ્ટાંત આપતા હરીશ ભગત, આ દ્રષ્ટાંત સમજવા જેવું છે. મેં તમને હમણાં કહ્યું ને, માયાની જાળ એવી ખતરનાક છે, આ જાળમાં એકવાર પડે ને એને પછી સત્ય શું છે સમજાતું જ નથી. સમજાઈ જાય તો જાળમાંથી બહાર નીકળી ગયો કહેવાય, સાચી વાત ને? નથી સમજાતું. આ મહેમાનોને કેમ સમજાવવું કે સ્ત્રી ખોટી છે પુરુષો સાચા છે, કેમ સમજાવવું? એ ન સમજાઈ શકે. એવી જ રીતે માયાની જાળમાં પડેલા જીવોને અસત્ય એ સત્ય લાગ્યું. સંસારમાં દુઃખ છે છતાં એને સુખ દેખાય છે, સ્ત્રીને ધનમાં દુઃખ છે લાતો ખાય છે છતાં એને એમાં સુખ દેખાય છે, ભગવાનમાં સુખ છે ધર્મ પાળવામાં સુખ છે છતાં એને દુઃખ દેખાય છે. અજ્ઞાન કેવું છે, માયાની જાળ કેવી છે, ઉત્તર ભારતના સંતો એટલું સરસ દ્રષ્ટાંત આપે. યુપીના મહાત્માઓનું આ પ્રસિદ્ધ દ્રષ્ટાંત સમજવા જેવું છે. એક સારા ગામમાં એક શ્રીમંત નગર શેઠ, અતિ ધનાઢ્ય એ નગર શેઠને ત્યાં કોઈ સંતાન નહીં. ઘણા પ્રયત્ન પછી મોટી ઉંમરમાં ઠાકોરજીની દયાથી એક દીકરીનો જન્મ થયો. શ્રીમંતનું મન તો થોડું સંતોષાયું, પણ એ દીકરી એટલી બધી કુરૂપ, કુબડી, વિચિત્ર, અતિ ધનાઢ્ય વ્યક્તિને ત્યાં આવી દીકરી જન્મી. સમય થતા ઉંમર થઈ, પરણવાનો સમય આવ્યો, અતિ ધનાઢ્ય ઘર હતું, એકવાર તો નક્કી થઈ જાય, હા પડી જાય. પણ જ્યારે કન્યાને જોવાનું થાય, મૂર્તિઓ કન્યા જોવા માટે તૈયાર થાય ને કન્યાને જુએ, એટલી બધી વિકૃત, એટલી બધી વિરૂપા, કદરૂપા, કુબડી એ કન્યા, એને જોતાની સાથે ઉલટી જ થઈ જાય, પુરુષને ઉલટી જ થઈ જાય. ગમે એટલું નક્કી કર્યું હોય બધા જ ના પાડી દે, એક બે નહીં, કહેવાય છે કેટલા બધા માણસો સાથે નક્કી થયું બધાએ ના પાડી દીધી. શ્રીમંત ખૂબ મૂંઝાયા, એને એક ઉપાય સૂજ્યો કે આંખથી દેખતો માણસ મારી દીકરીને નહીં પરણે, હવે જો એને પરણાવી હોય તો શું કરવું પડશે, મારે કોઈ આંધળો જમાય ગોતવો પડશે તો વાંધો આવશે નહીં. દીકરીનો મોહ તો હોય જ બાપને, એને પરણાવવાનો મોહ પણ એટલો જ હોય. એવો કોઈ અંધ વ્યક્તિ, ગરીબ વ્યક્તિ હતો, એને જમાય તરીકે પસંદ કર્યો, લગ્ન થઈ પણ ગયા, ઘરમાં બીજી કોઈ વાતની કમી તો હતી જ નહીં, લગ્ન થઈ ગયા. થોડા સમય પછી ગામમાં એક વૈદ્ય આવ્યો, હકીમ હતો, સારો જાણકાર હતો, એની પાસે એવી ભસ્મ હતી, એ મંત્રેલી ભસ્મ આંખ ઉપર લગાવે તો અંધ માણસ પણ દેખતો થાય. ગામમાં એટલી બધી વાત ફેલાણી, એટલી બધી વાત ફેલાણી, ગામના વ્યક્તિ વારંવાર આવીને પેલા શ્રીમંતને કહે કે શેઠજી તમારા જમાઈને આ દવા કરાવો, બંને આંખે દીવા પ્રગટશે. શેઠ જમાઈને જોતો કરે કે ના કરે, હા કે ના કે, મને કેમ ના કરે, ખબર છે ને, જો આને આંખ આવશે તો મારું જ ઘર તૂટશે. બસ આવું છે, અધર્મી માણસ, અધર્મમાં પડેલો માણસ, ખળ માણસ, એને ઘણીવાર ખબર પણ પડી જાય કે આ રસ્તો સાચો છે,
પણ તેમ છતાંય માયામાં ઝાડમાં એવો ફસાયેલો હોય ને, પછી એ પોતાનું સાચું રાખવા માટે, પોતાની વાત સાચી રાખવા માટે પણ સત્યને સ્વીકારી નથી શકતો, સત્યને શરણે જઈ નથી શકતો. દુર્યોધન એટલે તો મહાભારતમાં બોલે છે, જાનામી ધર્મમ, બહુ ધર્મની વાત આ કરીને ને પિતામાં ભીષ્મને કહ્યું, મને ખબર છે ધર્મ શું કહેવાય, દાદા કહેવાની જરૂર નથી, જાનામી ધર્મમ, મને ખરું ખબર છે, ન ચ મે પ્રવૃત્તિ, પણ હું ધર્મના માર્ગે નથી ચાલવાનો, ઇનડાયરેક્ટલી કહી દીધું એને, જાનામી ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામ્ય ધર્મમ ન ચ મે નિવૃત્તિ. રામાયણમાં રાવણના પ્રવચન ઉપર કથા થઈ શકે એવું એનું પ્રવચન કર્યું છે રાવણે, એટલો જ્ઞાતા હતો, એવો વિદ્વાન હતો, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને વ્યવહાર શાસ્ત્ર ત્રણે ત્રણમાં પારંગત હતો. આપણા ત્રણ શાસ્ત્ર જો જાણી લઈને માણસ ક્યાંય ભૂલો જ ન પડે, ત્રણે ત્રણ શાસ્ત્રમાં અતિ કુશળ, અતિ વિચક્ષણ એવો રાવણ ભૂલો પડ્યો. કારણ કેમ? એને બધી ખબર હતી પણ પોતાની ખબર નહોતી. અજયભાઈ, બધાની ખબર હતી પણ પોતાની ખબર નહોતી. જ્ઞાનનો અર્થ જ એ થાય, શાસ્ત્રો વાંચી આપણા જીવનમાં એ શાસ્ત્રો છે કે નહીં એનો તપાસ કરીએ, આપણી અંદર પડેલી ખામીને શોધી કાઢીએ, આ શાસ્ત્ર વાંચ્યાનો સાચો અર્થ છે. એ જ શાસ્ત્ર જો બીજા માટે વાપરવામાં આવે ને તો વિનાશ થાય. આ માયાની ઝાળ આવી ફેલાયેલી છે, આવી ફેલાયેલી છે, એમાં પડેલો માણસ એ ક્યારેય દેખતો થઈ જ ન શકે, વૈદ્ય મળે તો એનો ઉપયોગ ન કરી શકે. કારણ કે એને ખબર છે કે આ દિશામાં જો જશું ને તો આ જગતનું સુખ બધું છોડવું પડશે. ભક્ત થાવું રે ભગવાનના તે તો છે કઠણ કામ, સર્વે સુખ સંસારના કરવા જોઈએ હરામ, એ ભક્ત થાવું રે ભગવાનના તે તો છે કઠણ કામ. ધન્ય છે આપણા લોયાધામના ભક્તોને, હા, ઘનશ્યામ દાદા ધારણા પારણા કરે છે, બોલો આટલી ઉંમરે સંતોએ ના પાડી તોય સહજ, હા, હરીશ ભગત 4 મહિનાના ધારણા પારણા, ભક્ત થવું એને આ બધું કરવું પડે, અને જેને ઠગત થવું એને યમપુરીમાં ધારણા પારણા કરાવે. પછી આપણા શૈલેષ ભગત, સંદીપ ભગત બધા યુવાનો લંડનમાં 4-4 મહિનાના ધારણા પારણા કરે છે, બોલો ઇન્ડિયામાં આપણા કેટલા બધા ભક્તો, વડોદરા ગુરુકુલમાં કેટલા બધા યુવાનો 4 મહિનાના ધારણા પારણા. ભક્ત થવું હોય એને આ બધું કરવું પડે, તપ કરવું પડે, વ્રત કરવું પડે, જપ કરવા પડે, ધર્મનિયમ પાળવા પડે, આ બધું કરવું પડે. દુઃખની વાત ત્યાં છે, જગત માટે બધી મહેનત જીવ કરી શકે છે, ભગવાન માટે થોડી મહેનત કરવાની થાય ને તો પણ અઘરી લાગે છે. ગુણાતાનંદ સ્વામી કહે ને, એકાદશીનું જાગરણ હોય ને તો બહુ અઘરું લાગે લો, બાકી વિછી કરે તો 3 રાત ને 3 દી જાગે, કેવું દ્રષ્ટાંત આપું સ્વામીએ. જગતમાં જાગરણ કરવું હોય, નાટક ચેટકમાં જાગવું હોય, અઘરું નથી પડતું. અને આ સત્સંગના માર્ગે ધર્મનિયમ પાળવા હોય, ભગવાનની ભક્તિ કરવી, એમાં જીવ બહુ પાંગળો છે, નમાલો છે, આનું જ નામ અજ્ઞાન. મહારાજ કેવી સરસ વાત કરે છે, જુઓ, રાતના ઘોર અંધારાનો નાશ સૂર્યોદય થયા સિવાય થાય નહીં, આગિયા ખદ્યોત કરોડો ભેળા થઈને પ્રકાશ કરે છતાં રાત ટળે નહીં. એક કરોડ જેટલા સૂર્યના ચિત્ર કરાવવામાં આવે છતાં તેનાથી અંધારું મટે નહીં. સૂર્યના જેવા ગુરુ જ્યારે મળે ત્યારે તે અનંત જન્મના પાપોનો નાશ કરે છે. વાહ ભાઈ વાહ, હે, કેવી મોટી વાત કરી. ઘનઘોર અંધારું છવાયું હોય, ગમે એટલા કરોડો આજ્ઞા ભેગા થાય ને એનાથી અંજવાળું થાય. કરોડો સૂર્યના ચિત્ર કરો એનાથી અંજવાળું થાય. દંભી, પાખંડી, ધુતારા ગમે એટલા ભેગા થાય ને એક જીવના અજ્ઞાનને ટાળી ન શકે, પણ એક સૂર્ય જેવા સદગુરુ મળી જાય ને તો અનંત જીવોના અનંત પાપોને નાશ કરી નાખે.
કેવી સરસ, જોયું કલ્યાણની મહારાજ વાત કરે છે. પેલો વાલેરો વરુ ગુરુજીએ વાત કરી હતી ને કેનેડાની કથામાં, કેવો પાપનો પહાડ. ગુણાદિત્યાનંદ સ્વામી મળ્યા, તરી ગયો. જોબન પગી કેવો પાપનો પહાડ, એના ઘરમાં મોટી મોટી કોઠી ભરેલી. મહારાજ જ્યારે પધારે ત્યારે પૂછ્યું, જોબન આ કોઠાર સેના છે? જોબનની આંખો ભીની થઈ, મહારાજ આ મારું પાપ છે. હું જ્યારે જાન લૂંટવા જતો, એ જાનની અંદર વરકન્યાઓ કાપતો, જાનિયાને મારી નાખતો, સોના ચાંદીની જે કંઈ જણસ મળી આવે એ લઈ લેતો, લૂંટી લેતો. પણ મેં કેટલી જાન લૂંટી એની એક યાદી ઓળખાણ રહી, એટલા માટે એ જાનને લૂંટું, વરકન્યાને મારું કાપું, એનું મીંઢોળ લઈ લઉં અને એ આ કોઠારમાં ભરું. આવા 7 કોઠાર એને ભરેલા. કેટલા માણસો માર્યા હશે, કેટલા લોકોને રંજાડ્યા હશે, કેવો પાપી. પણ મહારાજ મળ્યા, એકાંતિક સદગુરુ મુક્તાનંદ સ્વામી જેવા સંત મળ્યા, એમાં હેત થયું. અને આપણા સત્સંગમાં એમ કહેવાય, કરોડ જન્મે જેનું કલ્યાણ ન થાય એવા એ જોબન ભક્ત, આને આ દેહે છતે દેહે અક્ષરરૂપ બ્રહ્મરૂપ એકાંતિક ભક્તનું પદ એમણે પામી લીધું. કેવી સરસ વાત કરી, સૂર્ય જેવા સદગુરુ મળે ને તો અજ્ઞાનનો અંધકાર માત્ર ટળી જાય, એના સિવાય બીજો કોઈ માર્ગ જ નથી. પણ હવે મોટો સવાલ એ થાય કે સદગુરુ શોધવા ક્યાંથી? હવે આંધળાને જમાય કર્યો હોય તો શું થાય? એને ડોક્ટર મળે તો એ દવા કરાવે ખરો? અજી ભાઈ હા કે ના તો કયો. હવે કદાચ પેલા મહેમાનની વાત આપણે સાંભળી, નઠારી નારી હતી, પણ હવે એને કોણ સમજે કે આ નારી નઠારી છે એ ખોટી છે, એની વાતમાં ન ફસાવ, એની વાત ન માનો, કોણ સમજાવે? એટલે આપણે ત્યાં બે વાત છે. સાગરમાં આગળ વાત આવી ગઈ, ભગવાનના ભક્તોએ શાસ્ત્રનો અભ્યાસ કરવો અને સાધુનો સમાગમ કરવો. શાસ્ત્રનો અભ્યાસ હોય ને તો શાસ્ત્ર તમને સંત ઓળખાવે છે અને સંત તમને શાસ્ત્ર ઓળખાવે છે. આ બંને અરસપરસ છે. સનલાઇટ હોય, સૂર્યનો પ્રકાશ હોય તો આંખમાં તેજ આવે, આંખમાં અંજવાળું હોય તો તમને દેખાય. કોઈ પણ વસ્તુને જોવા માટે, ખાડા ટેકરાને જોવા માટે, અંધારા અંજવાળાને જોવા માટે, કોઈ પણ વસ્તુને જોવા માટે આ બે વસ્તુ મેન્ડેટરી કમ્પલસરી છે. સૂર્યનો પ્રકાશ પણ જોઈએ અને આંખનું અંજવાળું પણ જોઈએ. સૂર્યનો પ્રકાશ છે, આંખમાં અંધાપો છે તો પણ દેખાતું નથી, આંખમાં અંજવાળું છે, પ્રકાશ છે નહીં તો પણ દેખાતું નથી. સમજો છો ને? પ્રકાશ પણ જોઈએ અને આંખ દેખતી હોય એવું પણ જોઈએ. આ બંને વસ્તુ હોય ને તો પછી તમને ખાડો, ટેકરો, સાચું, લાલ, લીલું, કાળું, ધોળું આ બધું દેખાય. એમ શાસ્ત્રનો અભ્યાસ જોઈએ. કયા શાસ્ત્ર? વચનામૃત, સ્વામીની વાતો રોજ વાંચો, નિયમથી વાંચો. ભલે બે લાઈન તો બે લાઈન વાંચો, પણ આ શાસ્ત્રો તમે વાંચશો ને, આ શાસ્ત્રો જ તમને સંત ઓળખાવશે. એનાથી સંતોનો મહિમા, એનાથી મહારાજનો મહિમા ઓર વધશે. અને મહિમા વધશે, સંતોની વાતો સાંભળશો તો આ શાસ્ત્ર છે એનો પણ મહિમા વધશે. સંત શાસ્ત્ર સમજાવે અને શાસ્ત્ર સંતને સમજાવે છે. આ બંને જ્યારે સમજાય છે ત્યારે ભગવાન તો સમજવા રહેતા જ નથી, ઓટોમેટિક સમજાઈ જાય છે. બંનેનું ઉદ્ગમ બિંદુ અને લક્ષ્ય તો શું છે? શાસ્ત્ર સેના માટે છે? ભગવાન માટે જ છે. સંત પણ અંતે શું કરે છે? ભગવાન સુધી જ પહોંચાડે છે. સદગુરુને ઓળખવા માટે શાસ્ત્રનો અભ્યાસ બહુ જરૂરી છે. હમણાં બે દિવસ પહેલા શ્રીજી સ્વામી વાત કરી હતી ને કે શાસ્ત્રો વાંચવા જરૂરી છે, નકર ઘણીવાર કથામાં શું થાય, સાધુના ધર્મની વાત આવે ને તો સાધુ કથા કરતા એટલે એ બધા ધર્મ છોડી જ દે, તરત જ ઘોડી ફેરવી નાખે. કચ્છના હરિભક્તો શું કહેતા, આપણે જૂના સમયમાં ભીખુદાદાને ખબર, સૌરાષ્ટ્રમાં ઘઉં વાવલવાના હોય એટલે એને વાવલતા હોય, ખળામાં લઈ ગયા હોય, ધોકાવ્યા હોય, ભૂસું ઉડાડવાનું હોય, ઘઉં વાવલવાના થાય એટલે ઘોડી ઉપર ચડે અને વાવલવાનું શરૂ કરે. પણ ક્યારેક ક્યારેક પવન અવળો ફૂંકાય, એ અવળો ફૂંકાય એટલે કચરું પોતાની માથે આવે, ત્યારે શું કરે, ઘોડી ફેરવી પડે.
એમાં કથા કરતા કરતા પોતાના ધર્મ નિયમની વાત આવે ને પછી શું કરે, ઘોડી ફેરવી નાખે. સાગરમાં વાત આવશે આગળ, ઘણી આગળ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં શું કર્યું, એક જ ગ્રંથમાં બધાના ધર્મ લખ્યા, સાધુને લખ્યા, ગ્રસ્થને લખ્યા, આચાર્યને લખ્યા, સધવાને લખ્યા, વિધવાને લખ્યા, બ્રહ્મચારીના પણ લખ્યા, અને બધાને રોજ વાંચવાની આજ્ઞા કરી. આવું કેમ કર્યું? મહારાજે કહ્યું એટલા માટે કર્યું કે અમારા ગ્રહસ્થ હરિભક્તને ખબર પડવી જોઈએ. શું? કે તમારું જીવન આવું હોય તો તમે અમારા છો, અને સાધુ તમે જેને સેવો છો એનું જીવન આવું હોય તો એ સાધુ અમારો છે, તો તમે અમારા સુધી પહોંચશો. કેવી ચોખ્ખી દીવા જેવી વાત કરી. દુનિયાના કોઈ ધર્મમાં આટલી સ્પષ્ટ કલ્યાણ માટેની વૃત્તિ નથી કરી. એટલા માટે તો મુક્તાનંદ સ્વામીએ કહ્યું, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. એટલા માટે આપણા ગુરુજી એમ કહે, કેટલી જોરદાર ગુરુજીની આ વાત જો સમજાય ને તો, કે વિજ્ઞાને ક્રાંતિ કરી. શું? બગડેલી કિડની રિપ્લેસ કરી નાખે, બગડેલું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરી નાખે, બધું ટ્રાન્સપ્લાન્ટ કરે છે. શ્રીજી મહારાજે મોટામાં મોટું કામ કર્યું. કયું? જીવનું પ્રારબ્ધ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યું. બોલો, કોઈનું નબળું પ્રારબ્ધ છે? કોઈનું હૃદય નબળું છે, બીજું લાવી નાખી દીધું ને, કોઈનું નબળું પ્રારબ્ધ છે? શ્રીજી મહારાજે મોટામાં મોટું કામ કર્યું. કયું? એનું પ્રારબ્ધ ટ્રાન્સપ્લાન્ટ કરી નાખ્યું, એનું પ્રારબ્ધ બદલી નાખ્યું. મહારાજ એમ કહે, અમારો આશ્રય થાય એના ભાગ્યમાં રામ પાત્ર લઈને ભિક્ષા માગવાનું લખ્યું હોય એના વતી અમે ભીખ માગીએ, પણ અમારો આશ્રિત અન્ન વસ્ત્ર ને આબરૂથી સુખી થાય. શ્રીજી મહારાજનું સર્વોપરી કાર્ય, કોઈ અવતારે, કોઈ ઈશ્વરે, કોઈ ભગવાને આ પૃથ્વી ઉપર આવી પોતાના આશ્રિતોની આ લોકની સુખાકારિતા માટે આવી પ્રાર્થના નથી કરી. આ લોકની ભુક્તિ માટે શ્રીજી મહારાજે સર્વોપરી કામ કર્યું, અને મુક્તિ માટે બીજું સર્વોપરી કામ કયું કર્યું? સાંભળો, ભગવાન શ્રી કૃષ્ણ લીલા પુરુષોત્તમ, ભગવાન શ્રી રામ મર્યાદા પુરુષોત્તમ, શ્રીજી મહારાજનું વિશિષ્ટ અને શ્રેષ્ઠ અને સર્વોપરી કાર્ય કયું? તો ગુરુજી એમ કહે, શ્રીજી મહારાજની માસ્ટરી, શ્રીજી મહારાજની સ્પેશિયાલિટી, શ્રીજી મહારાજની એક્સપર્ટાઇઝ કેમાં છે? જીવનું કલ્યાણ કરવામાં. કેમાં? જોબન પગી રામના હાથમાં આવ્યો હોત ને તો બાણ મારીને મારી નાખત, જોબન પગે કૃષ્ણના હાથમાં આવ્યો હોત ને તો રાય રાય જેવડા ટુકડા કરી નાખત, પણ એ જ જોબન પગી ભગવાન સ્વામિનારાયણના હાથમાં આવ્યો ને, ગમે તેવો મલિન જીવ હોય ને એને પણ એકાંતિક બનાવી દે. મહારાજે આ કામ કર્યું. મહારાજની પરંપરામાં જે સંતો થયા એ સંતોએ પણ આ જ કાર્ય કર્યું. ગુણાત્યાનંદ સ્વામી એટલે ત્રણ પ્રકારના વાદીનો દ્રષ્ટાંત આપ્યો, વાદી, ફૂલવાદી અને ગારુડી. વાદી હોય નાગને પકડવા માટે મહેનત કરે, પકડાય તો ઠીક, ના પકડાય જતો રે. ફૂલવાદી હોય પકડવા મહેનત કરે, ના પકડાય તો જતો રે, મંત્ર બોલે, કપડું એને વળ આપે, કપડાને વળ ચડાવે, મંત્ર બોલે તો નાગ જ્યાં ગયો હોય ત્યાં એ આખે આખો નીચોવાઈ જાય, તડફડી મરી જાય, મારી નાખે. પણ ગારુડી નામનો જે વાદી આવે એ ગમે તેવો મણીધર નાગ હોય, પાતાળમાં જતો રહ્યો હોય પણ મોરલી વગાડીને વશ કરી બહાર કાઢે અને એને પકડી લે, ગમે તેવો નાગ હોય એને માર્યા વિના, એમ શ્રીજી મહારાજે આ કામ કર્યું. મુક્તિ કરવામાં શ્રીજી મહારાજની માસ્ટરી હતી. કરોડ જન્મે કલ્યાણ થાય એને પણ શ્રીજી મહારાજ એક જન્મે તારી નાખે, આ કામ શ્રીજી મહારાજે કર્યું. મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સીધી. એ કામ મહારાજે કર્યું. એકાંતિક સંતોની ભોજ લઈને આવ્યા, આવા ધર્મશાસ્ત્રો પોતાની હાજરીમાં પોતે તૈયાર કર્યા, શિક્ષાપત્રી પોતાના હાથે લખી, વચનામૃતનું પ્રણયન પોતે કર્યું. વિચાર તો કરો, જીવોના કલ્યાણ માટે મંદિરો કર્યા, શાસ્ત્રો કર્યા, આચાર્યો કર્યા, સાધુઓ કર્યા, એકાંતિક ગ્રહસ્થરી ભક્તોની ફોજ કરી, આપણને સેમ્પલ બતાવી દીધા, આવું થવું પડશે. પણ કોને ખબર પડે? વાંચતા હોય એને, શિક્ષાપત્રી પણ વાંચતા નથી એને ખબર પડે? ખબર પડે? આપણા એક બહુ સારા હરિભગત
એના દીકરાએ હમણાં બહુ સરસ અમે એક જગ્યાએ ગયા, પ્રશ્ન પૂછ્યો કે સ્વામી અમે એક જગ્યાએ મંદિરે ગયા હતા તો એક સ્વામી પૈસા અડતા હતા, તો આપણે તો કથામાં સાંભળીએ છીએ, શિક્ષાપત્રીમાં વાંચીએ છીએ સાધુએ સ્ત્રીધનથી દૂર રહેવું, તો આવું કેવું જોયું? પણ વાંચ્યું છે એને તો એને દેખાણું ને, પણ વાંચ્યું નથી તો અમે કહીએ એ જ સાચું, વાંચવું નહીં શિક્ષાપત્રી બધું, તો તમારું કલ્યાણ તો થઈ જ ગયું, તો શાસ્ત્ર વાંચ્યા નથી એને સંત ઓળખાતા નથી, એને લાગે છે મેં ઓળખ્યા છે પણ એ પોતાની બુદ્ધિથી ઓળખ્યા, શાસ્ત્રથી નથી ઓળખ્યા, શાસ્ત્ર વાંચ્યા નથી એને સંત ઓળખાતા નથી, અને સંત ઓળખાતા નથી એને શાસ્ત્ર ઓળખાતા નથી, અરસપરસ છે, શાસ્ત્ર ને સંત જેને ઓળખાતા નથી એને ભગવાન ઓળખાતા નથી। સૂર્ય જેવા સદગુરુ, હવે મહારાજ સદગુરુના લક્ષણ બધા કહે છે, થોડા આપણે વાંચી લઈએ, થોડા કાલે વાંચશું, હવે હું તમારી આગળ સાચા ગુરુની વાત કરું છું। સાચે ગુરુ કે કહત હે બાતા, જીન કરી જ્ઞાન હોવે સાક્ષાતા। સાચે ગુરુ કે કહત હે બાતા, તમારી આગળ સાચા ગુરુની વાત કહું છું, જીન કરી જ્ઞાન હોવે સાક્ષાતા, જેની પાસેથી સાક્ષાત કલ્યાણકારી જ્ઞાન પ્રાપ્ત થાય એ સાધુ કેવા હોય? આ જીવને ધન અને સ્ત્રી એ બેનું મહાન ભયંકર બંધન છે, સાચા ગુરુએ તે બંધનને કાપી નાખ્યું છે। સાચા ગુરુની પહેલી ઓળખાણ ધન અને સ્ત્રીથી દૂર હોય, કેનાથી બોલો? ધન અને સ્ત્રીથી દૂર હોય। ખબર કેમ પડે ધન અને સ્ત્રીથી દૂર છે બોલો? વાંચવું જુદી વાત છે, તમે જાણો છો, ગુણાત્યાનંદ સ્વામીએ પણ કહ્યું, અરે સ્વામી કહે કે સ્ત્રીને ખોટી કરાવે એવા ઘણા મળે પણ ધનને ખોટું કરે અને કરાવે એવા તો બહુ ઓછા મળે। ગઢડામાં શ્રીજી મહારાજ બેઠેલા, શ્રીજી મહારાજ બેઠા છે અને ભોજાચારણ, જે ગઈકાલે વાત સાંભળી હતી ને, ભોજા ભગત આવ્યા, થોડા રૂપિયા મહારાજના ચરણમાં ભેટ મૂક્યા, મહારાજને હાથ જોડ્યા, મહારાજ અમારી ભેટ નાની સ્વીકારજો। મહારાજ હસ્યા, મહારાજની બાજુમાં હરિભક્તો બેઠેલા, મહારાજે એમને કહ્યું કે આ પૈસા તમે થોડા મૂકી રાખજો, અમે માગીએ ત્યારે પાછા આપજો। એટલે પેલા હરિભગતે હાથ જોડ્યો, મહારાજ આ ધન છે ને એ તો બુદ્ધિને ચંચળ કરે એવું છે, તમે અમને મૂકવા આપો ને પછી અમારી બુદ્ધિ કંઈક બગડે ને પછી અમે વાપરી નાખીએ ને પછી તમે માગો ત્યારે હાજર ન રહે, મહારાજ બીજી સેવા થશે પણ આ સેવા નહીં થાય। બીજા હરિભગતને વાત કરી, સત્ય ઘટના છે આ, બીજા ભગતને વાત કરી કે ભગત આ પૈસા છે થોડા દિવસ મૂકી રાખો, સાચવજો, અમે કહીએ ત્યારે પાછા આપજો। એણે પણ હાથ જોડ્યા, મહારાજ આ અઘરી સેવા છે, પૈસો શું પાપ ન કરાવે, ક્યારે બુદ્ધિ બગાડે, પ્રભુ બીજી સેવા સોંપો। બે ત્રણ ચાર હરિભગતને મહારાજે વાત કરી પણ બધાની આ જ વાત જાણી શ્રીજી મહારાજે ખૂબો ભર્યો અને આમ ઘા કરી દીધો। ગુણાત્યાનંદ સ્વામી વાતોમાં કહ્યું, એક ગુરુ પાસે એક શિષ્ય ધન લઈને આવ્યો કે ગુરુજી આ મારે સેવા કરવી છે, ગુરુએ કહ્યું કે હું શું કરીશ, આપ રાખો આ તો મારું બગાડે। ગુરુજી કે તારું બગાડે તો મારું નહીં બગાડે, તારું બગાડે મારું નહીં બગાડે। છેવટે ધનને ગંગા નદીમાં નખાવી દીધું, બોલો। ગુણાત્યાનંદ સ્વામી એમ કહે આ સત્સંગમાં સ્ત્રીને ખોટી કરે અને કરાવે એવા ઘણા મળશે પણ ધન ખોટું કરે ને કરાવે એવા નહીં મળે, કારણ કે સત્સંગનો વ્યવહાર પણ ધનને લીધે ચાલે છે। એટલે સત્સંગમાં પણ આપણે બધા હરિભક્તો છીએ, તમે બધા લાઈવ કથા સાંભળો છો, નાની મોટી ધનની સેવા કરો જ છો, પણ એક તમને વાત ચોખવટ કરી દઉં, સાગરમાં પણ આગળ વાત આવશે કે તમે ધનની એટલે પૈસાની કોઈ પણ સેવા કરો એમાં વિવેક ચૂકો તો મહારાજના ગુનેગાર થાવ છો, શાસ્ત્રની મર્યાદા તોડી છે। એક તો કોઈ પણ સેવા કરીએ
આપણને ખાતરી છે, વિશ્વાસ છે કે મારું ધન એળે નહીં જાય ત્યાં જ આપીએ. બહુ સાવધાન થવાની જરૂર છે. અત્યારે ધર્મ જગતમાં જે અયાસી વિલાસીપણું જે આવ્યું છે, અંતે પૈસા આપનારા કોણ છે? કોણ છે પૈસા આપનારા? પછી વાતો કરે કે આ બધા બગડી ગયા છે, પણ બગાડ્યા કોણે? તમારું અનિતિનું ધન એને સાધુને પણ અનિતિ કરતા કરી દીધા. શાસ્ત્રની મર્યાદા પ્રમાણે એટલો વિવેક રાખીને જ ધનની સેવા કરીએ. આપણા લોયાધામ પરિવારમાં તમે બધા જાણો છો, ગુરુજીની પણ આજ્ઞા છે કે આપણે કોઈ પણ વ્યવહારિક કામ હોય સંતોને જાણ કરીને કરીએ. એકવાર સંતોને પૂછી લઈએ, મારે કથામાં વાત ક્યાં કરવી? પણ એવી પણ એક બે વાત આપણા હરિભક્તોની મેં જાણી છે, સેવા કરી દીધી હોય, લાખ રૂપિયા આપ્યા હોય, 1,25,000 1,25,000 આપ્યા હોય, કયા સ્વામીને આપે એ ખબર નથી, કોઈક ગામમાં મંદિર માટે પૈસા આપ્યા હોય, તપાસ કરી ગામમાં મંદિર શું એક દિવાલય પણ બની ન હોય, પછી આપણને ફરિયાદ કરે, પણ ભાઈ તમે હવે ફરિયાદ અમને કરો, અમે શું કરીએ? અમે કઈ જસ્ટિસ થોડા છીએ? આપતા પહેલા 10 વાર વિચારો. હા, ધનની સેવામાં વિચારવાનું. કોઈ ભૂખ્યો છે એને અન્ન આપો છો, કોઈને રસોઈ આપો છો, એ વસ્તુ આખી જુદી છે. પણ ધનની સેવા તમે કરો છો, પૈસાની સેવા કરો છો, તો વિચારીને કરો. સાધુ, ધન અને સ્ત્રી આ બંનેના અષ્ટ પ્રકારે ત્યાગી હોય એ સાચા ત્યાગી છે, એ સાચા સદગુરુ છે, ગુરુ કરવા લાયક છે. શ્રીજી મહારાજની પહેલી કલમ છે, આ શ્રીજી મહારાજની આખરી પણ આજ કલમ છે. આ મોટામાં મોટું સાધુનું લક્ષણ છે. ધન અને સ્ત્રીનો 8 પ્રકારે જે ત્યાગ કરે તે જ સાચા વૈરાગ્યવાન સંત છે. સ્વાદુ અન્ન હોય તે પ્રથમ ભગવાનને નૈવેદ્યના રૂપમાં ધરાવે. હવે બીજી વાત મહારાજે કરી, પછી તેને નિસ્વાદુ કરીને જમે. જેમ ઔષધને લે છે તેમ અન્નને ખાય. જમે પણ કેવી રીતે જમે? ભગવાનને ધરાવીને જમે. ઔષધ ખાતા હોય એવી રીતે ખાય. બિરલાજીએ 125 વર્ષ પહેલા પોતાના દીકરાને લખેલો પત્ર, ઐતિહાસિક પત્ર, એક બાપ દીકરાને કેવી રીતે સલાહ આપે છે, આજના દરેક પિતાએ શીખવા જેવો પત્ર છે. દરેક પિતાએ બે પત્રો તમે વાંચ્યા પછી મને એટલા બધા હૃદયમાં સ્પર્શી ગયા. અબ્રાહિમ લિંકનનો, પોતાનો દીકરો સ્કૂલમાં છે અને શિક્ષક ઉપર જેણે પત્ર લખ્યો છે. આપણને એમ થાય, ધન્ય છે આ પુરુષોને કે જેના જીવનમાં આવા ઉમદા સંસ્કારો હતા, એવા પુરુષો જ આ જગતમાં ઉપરા જગતમાં કંઈક કામ કરી શકે. અબ્રાહિમ લિંકનનો એક લેટર દરેક માતા પિતાએ વાંચવો જોઈએ. તમારે દીકરાઓને કેળવણી આપવી છે તો બિરલાજીનો એક પત્ર દરેક માતા પિતાએ જેના દીકરાઓ હવે જુવાનીમાં આવવાની તૈયારીમાં છે અથવા જુવાનીમાં આવી ગયા છે વાંચવો જોઈએ. બિરલાજીએ 125 વર્ષ પહેલાં પોતાના દીકરાને પત્ર લખ્યો, એમાં થોડી ઘણી ટકોર લખી છે, ભલામણ લખી છે. અદ્ભુત વાતો છે, મને એટલી બધી ગમી ગઈ એ વાત. એમાં એમણે એક ટકોર એ કરી છે કે સ્વાદને વશ થઈને ખાતો નહીં, ભોજન ઔષધની જેમ કરજો. આ ટકોર કરી છે એમણે. હે, આ આપણે એકવાર સ્લાઇડ શોમાં બતાવી હતી ને અહીંયા, ને આજનો માણસ ખાવા બેહે કેવી રીતે ખાય છે, કેવી રીતે ખાય છે. કહેવાય છે ભૂખે મરવાને લીધે જેટલા નથી મરતા એના કરતા કંઈ ઘણા માણસો વધારે પડતું ખાવાથી, ન ખાવાનું ખાવાથી મરે છે. સાધુનું મુખ્ય લક્ષણ છે સ્ત્રીધનનો ત્યાગ. પછીના બધા લક્ષણ હવે મહારાજ કહે છે. સ્વાદ ઇન્દ્રિય ઉપર કાબુ હોય. શું હોય? સ્વાદ ઇન્દ્રિય ઉપર કાબુ હોય. ક્યારેય દૈહિક સુખને મનમાં ઈચ્છે નહીં, આ રીતે જ મનમાં કાયમ વિચાર રાખે. 9 ચોપાઈ સુધી કથા પૂરી થઈ છે. સદગુરુના લક્ષણ એટલા સરસ કર્યા છે મહારાજે, અને આપણે જાણવા જ જોઈએ, આપણે વાંચવા જ જોઈએ. આપણે તો ભાગ્યશાળી છીએ કે આપણને આવા સદગુરુ પૂજ્યપાદ ગુરુજી મળ્યા છે. આપણે આ લક્ષણો વાંચીશું, આપણને મહિમા વધશે, આપણને ખબર પડશે કે સદગુરુના જે લક્ષણો શાસ્ત્રોમાં છે એવા લક્ષણયુક્ત આપણને પૂજ્યપાદ ગુરુજી મળ્યા છે. માટે આપણે આ લક્ષણો સાંભળીશું આવતીકાલે વિશેષ. બોલો ઘનશ્યામ મહારાજની જય.